નમસ્કાર. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના નિધન પર દૂરદર્શન પરિવાર વતી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપી ન્યૂઝ ફોકસ શરૂ કરીશું. જોઈએ મુખ્ય સમાચાર. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે એઇમ્સમાં નિધન. છેલ્લા 36 કલાકથી તબિયત હતી ગંભીર. 5:05 લીધા અંતિમ શ્વાસ. તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લઈ જવાશે. પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજીના નિધન પર રાજકીય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે એક યુગનો થયો અંત. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ વ્યક્ત કર્યો શોક. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વ્યક્ત કર્યું દુઃખ. રાજકીય અધ્યક્ષ રાજનાથસિંહે દેશને નવી પ્રેરણા આપનાર પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને આપી શ્રદ્ધાંજલિ. તો ભાજપા અધ્યક્ષ અમિત શાહે ભારતીય રાજનીતિના શિખર પુરૂષને આપી શ્રદ્ધાંજલિ. અટલજી અટલ છે અને અટલ રહેશે એમ કહી કોંગ્રેસે પણ શોક વ્યક્ત કર્યો. રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમે તેમને હંમેશા યાદ રાખીશું. તો પરેશ ધાનાણી સહિત કોંગ્રેસે મૌન પાળીને વાજપેયીજીને આપી શ્રદ્ધાંજલિ. પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો જોઈશું. આપના હૃદયો મેં સુલગ ઉઠી હૈ જો ચિનગારી અમર આગ હૈ અમર આગ હૈ નભી તો મરણાદસ્મિ કેવલમ દૂષિતો યશ. ભગવાન રામ ને કહા થા મેં મૃત્યુ સે નહીં ડરતા, અગર ડરતા હું તો બદનામી સે ડરતા હું, લોકાપવાસ સે ડરતા હું. પથ્થર કી છાતી મેં ઉગાયા નવ અંકુર, ઝરે સબ પીલે પાત કોયલ કી કુહક રાત, પ્રાચી મેં અરુણિમા કી રેખ દેખ પાતા હું, ગીત નયા ગાતા હું, ગીત નયા ગાતા હું. હાસ્ય રુદન મેં તૂફાનો મેં અમર સંખ્યક બલિદાનો મેં ઉદ્યાનો મેં વીરાનો મેં અપમાનો મેં સમ્માનો મેં ઉન્નત મસ્તક ઉભરા સીના પીડાઓ મેં પલના હોગા કદમ મિલાકર ચલના. ઇન્ડિયા કન્ડક્ટેડ 3 અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર ટેસ્ટ ઇન ધ પોખરણ રેન્જ. હાર નહીં માનુંગા, રાર નહીં ઠાનુંગા, કાલ કે કપાલ પર લિખતા મિટાતા હું, ગીત નયા ગાતા. હમને એસી રેખાએ ખીચી હૈ જો કાલ કે કપાલ પર અમિટ રહેગી, જિને બદલા નહીં જા સકતા. મોત સે મનુષ્ય કી હમેશા ઠનતી હૈ, મોત સે ઠન ગઈ. જૂજને કા મેરા કોઈ ઇરાદા ન થા, મોડ પર મિલેંગે ઇસકા વાદા ન થા. રાસ્તા રોક કર ખડી હો ગઈ, યે લગા જિંદગી સે બડી હો ગઈ. મોત જિંદગી સે બડી કૈસે હો સકતી, મોત કી ઉમ્ર ક્યા દો પલ ભી નહીં, જિંદગી સિલસિલા આજ કલ કી નહીં. મેં જી ભર જિયા, મેં મન સે મરું, લોટ કર આઉંગા કૂચ સે ક્યો ડરું. તું દબે પાઉં ચોરી છિપે સે ના, સામને વાર કર ફિર મુજે આઝમા. મોત સે બેખબર જિંદગી કા સફર, શામ હર સુરમઈ રાત બંસી કા સ્વર, બાત એસી નહીં કી કોઈ ગમ હી નહીં. દર્દ અપને પરાયે કુછ કમ ભી નહીં, પ્યાર ઇતના પરાયો સે મુજકો મિલા, ના અપનો સે બાકી હૈ કોઈ ગિલા. હર ચુનૌતી સે દો હાથ મેને કિયે, આંધિયો મેં જલાયે હૈ પુશ્તે દિયે. રાષ્ટ્રપ્રમુખ અને પ્રેરણા પુરૂષ એવા વાજપેયીજીની વિદાયથી સમગ્ર રાષ્ટ્ર એમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે. ત્યારે હવે વાત કરીશું ભાજપના રાષ્ટ્રીય સચિવ સુનિલ દેવધરજી સાથે. સુનિલજી, વાજપેયીજી કે જાને કે બાદ ભરી દુપહેરી મેં અંધિયારા સા છા ગયા હૈ,
आप उनको किस तरह से श्रद्धांजलि देना चाहेंगे और अपने संस्मरण आप बताएं। देखिए, अटल जी के जाने से, जैसे अभी अभी अमित भाई शाह जी ने कहा जी, ये भारतीय राजनीति के क्षितिज से ध्रुव तारा जो है वो लुप्त हो गया है। बिल्कुल, एक अजात शत्रु राजनेता थे। सभी राजनीतिक दलों के, जैसे आप देख रहे हैं, सभी राजनीतिक दलों के प्रमुख आज दर्शन के लिए जा रहे हैं, क्योंकि सभी राजनीतिक दलों के श्रेष्ठ लोग उनको अपना मानते थे। ये अपनापन उन्होंने निर्माण किया था, वो उनके जीवन की पूंजी है। वो एक श्रेष्ठ कवि थे, पत्रकार थे, एक बहुत ही प्रभावशाली वक्ता थे। कहा जाता है वक्ता दस सहस्रेषु, लेकिन ये तो लाखों में एक ऐसा वक्ता है, 10,000 में नहीं, लाखों में एक ऐसा वक्ता अटल जी जैसा मिलता है, जिसने लाखों युवाओं को प्रेरणा दी, राजनीति में आने की प्रेरणा दी। पार्टी के, भारतीय जनता पार्टी के वो पहले अध्यक्ष थे जी। और भारतीय जनसंघ के वो संस्थापक थे। मैं खास करके, मेरा सारा जीवन नॉर्थ ईस्ट में गया है जी। तो नॉर्थ ईस्ट के बारे में अटल जी का जो ध्यान था वो मैं बताना चाहूंगा। नॉर्थ ईस्ट के लिए उन्होंने प्रधानमंत्री बनते ही एक मंत्रालय बनाया, देश में पहली बार डेवलपमेंट ऑफ नॉर्थ ईस्ट रीजन उन्होंने बनाया। नॉर्थ ईस्ट से पहले व्यक्ति को भारत रत्न दिया जो कांग्रेस के थे, स्वाधीनता सेनानी थे, लोकप्रिय गोपीनाथ बरदोलोई जी को उन्होंने भारत रत्न दिया प्रधानमंत्री रहते हुए। प्रधानमंत्री ग्राम सड़क योजना उन्होंने चालू की, जिसके कारण आज पूरे देश भर में गांव जो है सड़क से जुड़े हुए हैं। सर्व शिक्षा अभियान भी उन्होंने शुरू किया जी। इस देश में गरीबों की और किसानों की संसद के अंदर वो आवाज थे। स्वातंत्र वीर सावरकर जी की अनदेखी सारे लोगों ने की थी, सारे राजनेताओं ने, कांग्रेस के और अन्य राजनेताओं ने। अटल बिहारी वाजपेयी जी ने प्रधानमंत्री रहते हुए अंडमान निकोबार के एयरपोर्ट को स्वातंत्र वीर सावरकर जी का नाम दिया, और जिस जेल में, सेल्युलर जेल में सावरकर जी के साथ हजारों क्रांतिकारी बंद थे, उसको मॉन्यूमेंट में बदलने का काम किया। और वहां पर सावरकर जी के जीवन के बारे में एक साउंड एंड लाइट शो चालू किया जी। तो ये सारी चीजें जो है, ये अटल जी प्रधानमंत्री बनने के बाद कई सारी चीजें की, उसमें से कुछ महत्वपूर्ण चीजें मुझे याद आती है। मैं मेरे बचपन में जब 8वीं कक्षा में पढ़ता था, तब वो परराष्ट्र मंत्री थे, तो मेरे पिताजी पत्रकार थे, वो उनको मिलाने के लिए मुझे लेकर गए थे। तब मुझे याद है मुझसे उन्होंने गपशप की, मैंने उनको मेरे स्कूल के लिए डोनेशन मांगा, उन्होंने मुझे 20 रुपया डोनेशन उस समय दिया था। मतलब छोटा हो या बड़ा हो, सबके साथ प्रेम से, सबके साथ आत्मीयता से रहने के कारण 27 पार्टियों को एक साथ लेकर चलने का करिश्मा उन्होंने करके दिखाया इस देश को, जिसकी आज बहुत बड़ी क्षति हुई है। ये कभी भर के न निकलने वाली क्षति हुई है। मैं भरे हुए हृदय से और भरी हुई आंखों से उन्हें श्रद्धांजलि देता हूँ। लेकिन महापुरुष कभी मरते नहीं है, उनकी स्मृतियों में जिंदा रहते हैं, प्रेरणा में जिंदा रहते हैं। बिल्कुल, उनके विचारों से हम पार्टी को और देश को आगे बढ़ाने के लिए प्रतिबद्ध है जी। बिल्कुल, बहुत बहुत धन्यवाद सुनील जी। मित्रों, स्टूडियो में आज अपनी साथे उपस्थित छे राजकीय विश्लेषक जयवंतभाई पंड्या अने राजकीय आगेवान भावनाबेन। स्वागत छे स्टूडियो में आपनु। भावनाबेन, जनसंघना स्थापक कही शकाय, पायानी ईंट कही शकाय एवा हता वाजपेयी जी, अने भाजपनी इमारत पण एमने कही शकाय एवा वाजपेयी जी ना संस्मरण विषे आप कई कहशो? चोक्कसनी राजकीय सफर આજે એમને શ્રદ્ધાંજલિ આપીને હું મારી વાત આગળ ચલાવું છું। વાજપેયીજી સાથે જેણે કામ કર્યું હોય એને આજનો દિવસ એ જીવનનો ખૂબ જ દુઃખી દિવસ બિલકુલ ને એક લાગણી થાય છે। વાજપેયીજી એ ભારતીય જનતા પાર્ટીના પહેલા અધ્યક્ષ હતા અને એ પહેલા તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય કરી રહ્યા હતા અને સંઘના એક પ્રચારક તરીકે એમના આખા જીવનની શરૂઆત થયેલી હતી। આમ તો એ ઘણીવાર કહેતા કે અગર હું રાજનીતિમાં ન આવ્યો હોત તો હું ચોક્કસ એક મહાન કવિ બન્યો હોત। બરાબર, એટલે કવિ હૃદય અટલજી હતા। અને આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની જયારે સ્થાપના થઈ 1980માં ત્યારે પહેલા અધ્યક્ષ તરીકે માનનીય અટલજી રહ્યા।
અને એમણે જે રીતે પાર્ટીનો વિકાસ કર્યો એ ખરેખર ન કેવળ પાર્ટીના જ કાર્યકર્તાઓ કે વ્યક્તિઓ પરંતુ વિરોધ પક્ષ પણ આજે જુઓ છો કે એમને અનુસરવા માટે તલપા પડશે. એટલે અજાત શત્રુ એમને જો એક જ શબ્દમાં બાજપાઈજીને આપણે પરિચય આપવો હોય તો એ પરિચય છે અજાત શત્રુ. એકદમ યથાર્થ શબ્દ છે. બિલકુલ, કોઈ એમના શત્રુ જ નથી. આજે આપ જોઈ રહ્યો છો કે જ્યારે એમની આ અંતિમ વિદાયની ક્ષણો છે એમાં ન કેવળ હિન્દુસ્તાનના બધા જ પક્ષો પરંતુ અમેરિકાથી, ચાઇનાથી, વિદેશોમાંથી બધેથી એમના શોક શ્રદ્ધાંજલિઓ આવી રહી છે અત્યારે. એટલે એક વિશ્વ પુરુષ જેને કહીએ એવું એક એમને રાજનીતિની અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું. અને રાજનીતિ કેવી હોવી જોઈએ? એક મોટી લોકશાહી. અને એમાં જ્યારે સૌથી પ્રથમ 1957માં જ્યારે પહેલું ચૂંટણી લડ્યા સંસદની, ત્યારે જવાહરલાલ નહેરુએ પણ બોલવું પડ્યું કે એ ભવિષ્યમાં પ્રધાનમંત્રી બનેગા, પ્રાઇમ મિનિસ્ટર બનેગે, અટલજી પ્રધાનમંત્રી બનેગે. તો કહેવાનો મતલબ કે પુત્રના લક્ષણ પારણામાંથી એમ અટલજી બહુ જ નાનપણથી કાર્યકર્તા સ્વરૂપે એમની જે શાલીનતા હતી એમને વારસામાં મળેલી હતી. અને એ શાલીનતાના દર્શન એમણે આ 50 વર્ષના એમના રાજકીય જીવનની અંદર આપણને કરાવ્યા છે, જે ક્યારેય ભૂલી શકાય એવું નથી. બિલકુલ, તમે વાત કરી કે જો રાજકારણમાં ન આવ્યા હોત તો કવિ બનવાનું એ પસંદ કરતા હોત. એમની બહુ જ સુંદર પંક્તિઓ અહીંયા હું કહેવા માંગીશ. જી. જન્મ મરણ અવિરત ફેરા, જીવન બંજારો કા ડેરા, આજ યહાં કલ કહાં કુછ હૈ, કોન જાનતા કિધર સવેરા. આ એમની જ પંક્તિઓ આજે આપણે એમને લાગુ પાડી શકીએ છીએ. એમને નતમસ્તક એમને વંદન કરીએ છીએ, શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જયવંતભાઈ, આપ એમને શ્રદ્ધાંજલિ કેવી રીતે આપવા માંગશો? ભારત જમીન કા ટુકડા નહીં, યહ જીતા જાગતા રાષ્ટ્રપુરુષ હૈ, યહાં કા કંકર કંકર શંકર હૈ, યહાં કા બિંદુ બિંદુ ગંગા જલ હૈ. હમ જીએંગે તો ઇસકે લીએ ઓર મરેંગે તો ઇસકે લીએ. અને ઠાન લી, મોત સે ઠાન લી, તો એમાં જે કહ્યું છે કે મેં મન સે જીયા તો મન સે ક્યુ મરું, જી ભર જીયા તો મેં મન સે ક્યુ મરું, મેં લોટ કર આઉંગા કુછ સે ક્યુ ડરું. અને 1990ના દાયકામાં બહુ ઓછો જાણીતો ઇન્ટરવ્યુ છે એમનો, કેનેડાની એક ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો ને એમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો અમને. એ વખતે પંજાબમાં ત્રાસવાદ છે ચરમસીમાએ હતો, તો એમને એ બ્લેકલિસ્ટમાં હતા, હિટલિસ્ટમાં હતા. અને એમને પૂછવામાં આવ્યું કે તમને મૃત્યુનો ડર નથી? તો ફાલ્ગુનીબેન એમણે, ભાવનાબેન એમણે કહ્યું કે નહીં, મને મૃત્યુનો ડર નથી, અને મને જો મૃત્યુ આવશે તો હું હસતા હસતા સ્વીકારીશ, અને છેલ્લી ઘડીએ પરમાત્માને પ્રાર્થના કરીશ કે આ ભારતમાં મને ફરીથી જન્મ આપે અને આ ભારતને હું ફરીથી અખંડ અને અજય બનાવીશ. આ પ્રકારની ઈચ્છા એમણે વ્યક્ત કરી હતી. એટલે આપણે એવું પ્રભુને પ્રાર્થના કરીએ કે હે અટલજી, એ ભગવાન અટલજીને ફરીથી આ ભારતમાં જ જન્મ આપો અને આ ભારત એમની ઈચ્છા અનુસાર ફરીથી અખંડ અને અજય બને. બિલકુલ. જયવંતભાઈ, વાજપાઈજીએ એમ લખેલું હતું કે 15 અગસ્ત કા દિન કહેતા આઝાદી અભી અધૂરી હૈ, સપને સચ હોને બાકી હૈ, રાવી કી શપથ ના પૂરી હૈ. તો એમનું સપનું શું હતું? કેવા ભારતનું એ સપનું જોતા હતા? એમનું સપનું અખંડ ભારતનું, જેમ કહ્યું એમ કે એ મહાન ભારત બનાવવા માંગતા હતા, જે એક સમયે સોને કી ચીડિયા કહેવાતું હતું. અને જે ગુલામીના કાળને લીધે એમણે ઘણી બધી ચર્ચા કરેલી, એમાં એક ચર્ચા કરેલી કે આપણે કેમ પરાજિત થયા, તો આપણે કેટલીક જાતિઓને લડવાના અધિકાર જ ન આપ્યા. અને એના કારણે ગઝની એ અફઘાનિસ્તાન ગયા હતા, એ સમયનો અનુભવ, અને એ વખતે વિદેશ પ્રધાન હતા જ્યારે અફઘાનિસ્તાન ગયા હતા, તો ગઝનીની મુલાકાત એમણે ખાસ લીધી કે મારે જોવું છે કે આ ગઝની કેવું છે, જ્યાંથી એક લૂંટેરો આવ્યો અને આ રીતે 17 વાર સોમનાથ ઉપર એણે ચઢાઈ કરી અને એ લૂંટીને ચાલ્યો ગયો અને કોઈ એને અટકાવ્યો પણ નહીં. તો એમણે ત્યાં જોયું તો ગઝનીમાં ધૂળ ને ડેફા, અને કોઈ ત્યાં એને યાદ પણ ન કરે. તો એમણે કહ્યું કે આ એક બહુ મોટો એવો કંઈ શક્તિશાળી નહોતો, પરંતુ આપણી જે તકલીફ હતી એના કારણે આપણે હાર્યા. એટલે આ એમનું વિશ્લેષણ હતું. આપણે ભૂલી ગયા કે આપણો જે મૂળ છે, સંસ્કૃતિ છે, એને આપણે ભૂલી ગયા અને એના કારણે આપણી બધી તકલીફો થઈ છે. અખંડિતતા
સંગઠનનો અભાવ છે. જાતિવાદમાં આપણે ખૂંપી ગયા, કેટલીક જાતિઓને આપણે લડવાના માર્શલ અને નોન માર્શલ એ કહ્યું કે એ કેટલીક જાતિઓને એક જ વર્ગ છે એ લડત લડે એ પ્રકારનું આપણે જે કર્યું એના કારણે આ તકલીફ થઈ. એ થાઈલેન્ડની મુલાકાત પણ વર્ણવે છે. અયોધ્યા એની રાજધાની આજે પણ અયોધ્યા છે. ઇન્ડોનેશિયામાં એ ગયા હતા તો ઇન્ડોનેશિયામાં રામાયણની લીલા ભજવાતી હતી. તો એ કહે છે કે અહીંયા કેવી રીતે રામાયણની લીલા ભજવાય છે, આ તો મુસ્લિમ દેશ છે. તો કહે છે કે અમે ખાલી ઉપાસના પદ્ધતિ બદલી છે પરંતુ અમે અમારા સંસ્કૃતિ અમારા પૂર્વજો નથી ભૂલ્યા. એટલે અફઘાનિસ્તાનમાં પણ કનિષ્કને આજે પણ યાદ કરવામાં આવે છે અને એ કહે છે કે અમે કદાચ ઉપાસના પદ્ધતિ બદલી છે પરંતુ અમારા પૂર્વજો તો એ જ છે. બિલકુલ, કારણ કે અટલજીએ જ કહ્યું હતું કે દિન વો દૂર નહીં ખંડિત ભારત કો પુનઃ અખંડ બનાયેંગે, ગિલગિત સે ગારો પર્વત તક આઝાદી કા પર્વ મનાયેંગે. તો ભાવનાબેન, આ એમનું જે સપન હતું એ ક્યાં સુધી સાકાર થયું છે? ચોક્કસ જયારે દેશની વાત આવે છે ત્યારે ચોક્કસ ભારતનું આ જે ગણતંત્ર છે, લોકતંત્ર છે, એ સાથે મળીને કામ કેવી રીતે કરવું એ એક સરસ મજાનું માર્ગદર્શન અટલજીએ આપેલું છે. આપણે જાણીએ છીએ કે નરસિંહ રાવજી પ્રધાનમંત્રી હતા, મોરારજીભાઈ પ્રધાનમંત્રી હતા, એ વખતે યુએનમાં જીનીવામાં અટલજી ગયા હતા. એ સરકારમાં ન હોવા છતાં, મંત્રી ન હોવા છતાં, ભારતીય જનતા પાર્ટીના સાંસદ હોવા છતાં પણ ગયા હતા અને ખૂબ સારો પક્ષ એમણે આપણા દેશ વિશે મૂકેલો. એટલે કહેવાનો મતલબ કે સત્તા ઉપર, મતલબ કે સત્તારૂઢ પાર્ટીમાં ન હોવા છતાં પણ એક એમનું વ્યક્તિત્વ એવું હતું કે દરેકને એવી એક એમનામાં શ્રદ્ધા હતી કે અટલજી જો જ્યાં જશે ત્યાં ચોક્કસ ભારતનો પક્ષ ખૂબ સારી રીતે મૂકી શકશે, અન્ય કોઈ જાય એના કરતા. અને એટલા માટે જ મને તો જ્યારે એમની સાથે હું સાંસદ તરીકે હતી અને ત્યારના કેટલાક સંસ્મરણો મને યાદ આવે છે. જ્યારે દેશની પરિસ્થિતિ બહુ સારી નહોતી, અટલજીને આ શાસન કરવાની ધુરા એમને મળી 1998ની વાત કરું છું, 12મી લોકસભાની. અને એવે વખતે અટલજીએ પોખરણની અંદર અણુ પરીક્ષણ કર્યું. હવે આપ તો જાણો છો કે જ્યારે ઇન્દિરાજીએ અણુ પરીક્ષણ કર્યું પછી વૈજ્ઞાનિકોએ ઘણું બધું સંશોધન વગેરે કર્યું પણ અણુ પરીક્ષણ કરવાની સરકારની હિંમત નહોતી. કારણ કે અમેરિકાની જે પોલીસ તરીકેની આખી આપણા ઉપરની કંટ્રોલ વિશ્વ ઉપર, એટલે એને કારણે ભારત કોઈ આગળ પગલાં ભરી નહોતું શકતું. પણ એમણે નિશ્ચય કર્યો હતો કે શા માટે ભારતને કોઈ દબાવી જાય. એ નિશ્ચિત હતું કે ત્યાર પછીના જે કઠોર સમય આવશે એ સમયનો સામનો તો કરવાનો જ છે. પણ જ્યારે અટલજી કોઈ એક વિષય ઉપર નક્કી કરી લે કે આ પ્રમાણે કરવું છે, દેશનું ગૌરવ વધારવું છે, ત્યારે એ કોઈ પણ સંજોગોમાં કરીને રહેતા. અને ત્યાં સુધી કે પોખરણનો અણુ વિસ્ફોટની માહિતી અટલજી અને કેટલાક સાયન્ટિસ્ટ સિવાય કોઈની પાસે લીક નહોતી થઈ. કારણ કે એ વખતે તો આપણી પાસે આટલા બધા સેટેલાઇટ નહોતા. અમેરિકા પાસે સેટેલાઇટ એવો હતો કે જે આપણા પોખરણના વિસ્તારને એ લોકો એની ઉપર નજર રાખતા પોતાના ઉપગ્રહથી. એટલે આપણા જે પોખરણ વિસ્તારમાંથી એ પસાર થઈ જાય પછી આપણે કોઈ પ્રવૃત્તિ કરી શકીએ. બાકી જ્યારે એ સેટેલાઇટ આવે આપણે ત્યાં, ત્યારે આપણે એકદમ બધું સુમસામ કરી દેવું પડે, નહીતર એને ખબર પડી જાય. એટલા માટે કદાચ અંડરગ્રાઉન્ડ, બિલકુલ અંડરગ્રાઉન્ડ. અને આ સાયન્ટિસ્ટોએ જે કંઈ કામગીરી કરી એ પણ અંડરગ્રાઉન્ડ કરી હતી. પહેલો વિસ્ફોટ થયો, અમેરિકાને આશ્ચર્યચકિત થયું, કંઈ બોલી ના શક્યું. એની બદલે બીજો, ત્રીજો, ચોથો અને પાંચ વિસ્ફોટ કરીને છઠ્ઠી મહાસત્તા તરીકે ભારતને વિશ્વમાં સ્થાન અપાવ્યું. એટલે વિસ્ફોટ એમનો મનોબળ, વન ઓફ ધી બિગેસ્ટ કહી શકાય. ભાવનાબેન, આપણે આ વાત ચાલુ રાખીશું. સમાચારમાં થોડું આગળ વધીએ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ વડાપ્રધાન અને વરિષ્ઠ અગ્રણી અટલ બિહારી વાજપેયીજીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે એમણે જણાવ્યું છે કે આ યુગના સૌથી મોટા નેતા અટલજીની ચીર વિદાયથી આપણને સૌને કદી ન પુરાય તેવી ખોટ પડી છે. આજ સવારથી જ અટલજીની ખૂબ તબિયત નાજુક હતી અને કમનસીબે એમનું નિધન થયું છે. આ સદીના એક બહુ મોટો નેતા ભારતે ગુમાવ્યો છે. એક્રોસ ધ પાર્ટી અટલજી એટલા મોટા નેતા હતા કે બધાએ એમાંથી
ઘણું બધું શીખવાનું હતું. એમની વિશાળતા, એમની દેશભક્તિ, એમનું નેતૃત્વ અને સમગ્ર જીવન દેશ માટે એમણે જ્યારે વિતાવ્યું છે ત્યારે આપણે બહુ મોટી ખોટ પડી છે. ખાલી ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ સમગ્ર દેશને એક પોતાના સ્વજન એ ગુમાવ્યા હોય એવી લાગણી પૂરા 125 કરોડ દેશવાસીઓ ને ફીલ થાય છે. ભગવાન એમના આત્માને સદગતિ આપે તેવી પ્રાર્થના કરું છું. ગુજરાત સાથે અટલજીના અનેક સંસ્મરણો જોડાયેલા છે. અનેક કાર્યકર્તાઓએ ગુજરાતના અટલજીમાંથી પ્રેરણા લઈ અને આગળ વધ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના નિધનથી દેશભરમાં શોકની લાગણી ફરી વળી છે ત્યારે દેશના તેમજ રાજ્યના નેતાઓએ તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અટલજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે હું નિશબ્દ છું, શૂન્યમાં છું, પરંતુ લાગણીઓનું પૂર ઉમટી રહ્યું છે. આપણા બધાના આદરણીય અટલજી આપણી વચ્ચે નથી રહ્યા. તેમના જીવનની દરેક ક્ષણ તેમણે રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધી હતી. તેમનું જવું એક યુગનો અંત છે. Before us, in the loss of Atal Bihari Vajpayee, who treated Indian political arena like a colossus for almost 6 decades, I pay my deepest regard to this great son of इंडिया. कोई ये नहीं कहेगा, कोई उनके लिए ऐसा कोई भाव नहीं मन में आएगा. ऐसा ये नेता जिसने हमारे जैसे हजारों कार्यकर्ताओं को उन्होंने एक प्रकार के मार्गदर्शन किया. और उनका जो समझाने का तरीका, हमेशा वो कहते थे कि टिकट नहीं मिला, नहीं मिले, कोई पद नहीं मिला, नहीं मिले. और इतने सहजता से समझाते थे कि अरे अपना कार्यकर्ता का पद तो कोई छीन नहीं सकता. श्री अटल बिहारी वाजपेयी भारत रत्न, इज क्वालिटीज ऑफ व्यक्तित्व, पर्सनालिटी, वक्तृत्व ऑरेटरी, कर्तृत्व डिवोशन टू ड्यूटी, मित्रत्व दि फ्रेंडलीनेस, ऑल कंबाइंड टुगेदर नेतृत्व will be remembered for a long time to come. I pay my tributes to Sri Atal Bihari Vajpayee ji and pray God that his soul should be allowed to rest in peace. हम सबके लिए ये दुख का विषय है कि श्रद्धेय अटल बिहारी वाजपेयी जी हम लोगों के बीच नहीं रहे. कुछ समय के बाद उनकी बॉडी फिर रेजिडेंस पर जाएगी, वहीं पर लोग अपनी आकर श्रद्धांजलि अर्पित कर सकते हैं. अटल जी के देह अवसान के साथ ही भारतीय राजनीति के आकाश का ध्रुव तारा नहीं रहा. अटल जी बहुमुखी प्रतिभा के धनी थे. इनके जाने के साथ ही देश ने एक अजात शत्रु राजनेता खोया है. भारतीय जनता पार्टी की नींव को डालना और एक बीज में से वटवृक्ष बनाने तक की यात्रा को अटल जी ने हम सभी कार्यकर्ताओं का मार्गदर्शन किया. मैं भारतीय जनता पार्टी की ओर से भारतीय जनता पार्टी के दुनिया भर में फैले करोड़ों कार्यकर्ता और समर्थकों की ओर से गहरे दुख की संवेदना व्यक्त करता हूं. 9:30 बजे से अटल जी के अंतिम दर्शन के लिए यहां पर उनके निवास स्थान पर ही व्यवस्था की गई है. सुबह 7:30 से 8:30 बजे तक यही निवास स्थान पर भी अटल जी के अंतिम दर्शन होंगे. 9:00 बजे उनके पार्थिव शरीर को भाजपा मुख्यालय 6A दीनदयाल मार्ग पर ले जाया जाएगा और 1:00 बजे उनकी अंतिम यात्रा निकलेगी और 4:00 बजे राष्ट्रीय स्मृति स्थल पर उनके अंतिम संस्कार किए जाएंगे. आदरणीय अटल बिहारी वाजपेयी जी अपनी वच्चे रहा नहीं त्यारे
કહેવાનું મન થાય કે એક અટલ યુગનો અંત આવ્યો છે. અજાત શત્રુ એવા રાજપુરુષ અટલજીને મોકલે એવી એક ઉદાર રાજનીતિનું ઉદાહરણ ભારતની રાજનીતિમાં આપનારા અટલજીના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના સાથે શત શત આ યોદ્ધાને નમન. અટલજી અજાત શત્રુ હતા. અટલજીનું 50 વર્ષના રાજકીય જીવનની અંદર નો કોઈ દુશ્મન હતો, નો એમના કોઈ વિરોધી હતા. દરેક પાર્ટીના એ ચાહેતા હતા. સંસદના ફ્લોર ઉપર વાજપેયીજી જ્યારે બોલવા ઉભા થાય ત્યારે સેન્ટ્રલ હોલ ખાલી થઈ જતું હતું. વાજપેયીજી એક કવિ હૃદય હતા, રુજુ હૃદય હતા, અટલ ઈરાદાવાળા હતા. એમની પ્રતિભા એ જાહેર જીવનની અંદર ભાગ્યે જ કોઈ નેતાની હોય એવી અનિશુદ્ધ સમૃદ્ધ અને પવિત્ર પ્રતિભા હતી. સમગ્ર ભારત અને ભારતીય જનતા પાર્ટીએ એક મોભીને વાલી ગુમાવ્યા છે. એમનું સમગ્ર ભારતવાસીઓ અને ભારતીય જનતા પાર્ટીને દુઃખ છે. હું એમને શ્રદ્ધાંજલિ અર્પું છું. ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી એક યુગ પુરુષ કહી શકાય કોઈ પણ પરિસ્થિતિમાં, ચાહે સંઘર્ષમાં હોય, ચાહે સત્તામાં હોય, ચાહે વિપક્ષમાં હોય, એમની સમતા અને એમનો મિજાજ એ દેશ અને દુનિયાએ જોયો છે. ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. સમગ્ર દેશના કરોડો લોકોના એ ચાહક નેતા હતા. વર્ષો સુધી સમગ્ર દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. કોઈ દિવસ રાજકીય બાબતો એ દેશના વિકાસમાં વચ્ચે લાવ્યા નહોતા. એવા એક નિષ્ઠાવાન ભારતીય જનતા પાર્ટીના આગેવાન નેતાનું આજે દુઃખદ અવસાન થયું છે. તેમને હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું. જયવંતભાઈ, ભાવનાબેન, દેશના દિલમાં અટલ રહેલા નેતા એવા અટલજીને આપ એકદમ ટૂંકમાં શ્રદ્ધાંજલિ આપી શકો. જયવંતભાઈ, હું એને કહીશ એક જ શબ્દમાં કે રાજકારણી નહોતા, રાષ્ટ્રકારણી હતા. વાહ ભાવનાબેન, જે રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં જે વચન આપ્યું છે એ જ રીતે વાજપેયીજીએ પણ જે વચન આપ્યું છે, હમણાં આપ બોલ્યા, ઠન ગઈ મોત સે ઠક ગઈ, મેં જી ભર જિયા મેં મન સે મરુ, લોટ કર આઉંગા કુછ સે ક્યો ડરુ. વાજપેયીજી, જલ્દ સે આપ લોટ આઈએ. આ સાથે ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. અટલજીને શ્રદ્ધાંજલિ સાથે નમસ્કાર, શુભરાત્રી.